स्वागत करू छु। जो एक नजर आज ना मुख्य समाचार। कालोल खाते डेस्केम नामनी कंपनी धरावता अजयभाई गजानंद देशमुख पासे गत डिसेम्बर 2010 માં જર્મની નિવાસી અરવિંદભાઈ પટેલે તેમની કંપનીમાં ભાગીદારી દર્શાવવાની તૈયારી બતાવી હતી, જે પૈકી તેમણે થોડી રકમ ચૂકવી હતી, જેની સામે ડેસ્કેમના ઇક્વિટી શેર અરવિંદ પટેલના નામે કરાયા હતા। ત્યારબાદ ગત 28મી ફેબ્રુઆરી 2012 ના રોજ અજયભાઈ દેશમુખના પુત્ર અમિત પર ડીસીબી પોલીસ મથકમાંથી ફોન આવ્યો હતો અને તેના પિતાને પોલીસ મથકમાં હાજર કરવાનું જણાવ્યું હતું। ત્યારબાદ ડીસીબી પોલીસ ગેડમે તેમને અરવિંદ પટેલના પૈસા પાછા આપવા તૈયાર છો તેમ પૂછતા તેમણે ધંધાકીય નાણાકીય વ્યવહારની વાત કરી હતી। આ નાણાકીય વ્યવહાર બાબતે ડીસીબી પોલીસ જે એસ ગેડમ દ્વારા અજયભાઈ દેશમુખને વારંવાર ફોન પર ધમકી અપાતા આજે તેમણે વડોદરા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી। અમારી દેશકેમ નામની લિમિટેડ કંપની આવેલી છે, કઈ ડિસેમ્બર 2010 માં જર્મની રહેતા અરવિંદભાઈ પટેલ અમારી કંપનીમાં રોકાણ કરવાની ઈચ્છા દર્શાવે, જે અંગે અમે 40 લાખના શેર એમના નામે કરેલ છે। એ જ બાબતે ડીસીબી પીઆઈ ગેડમ સાહેબે 28 તારીખના રોજ પોલીસ મથકે અમને બોલાવી નાણાકીય વ્યવહાર બાબતે ધમકાવી અને કડક ભાષામાં 1,87,00,000નો ચેક લખી આપવા માટે ધમકાવ્યા હતા। ત્યારબાદ 3 દિવસથી પૈસા વસૂલાતની જબરદસ્તીથી પોલીસ સત્તાનો દુરુપયોગ કરી અમોને ઇલીગલ ડિટેન કરવામાં આવ્યા હતા, જે બાબતે અમે બરોડા પોલીસ કમિશનર સાહેબની કચેરીમાં 1-3-2012ના રોજ ફરિયાદ કરી હતી। એનું નિરાકરણ ના આવતા અમે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં બીજી માર્ચના રોજ અરજી કરેલ છે, જે અંગે એમને પોલીસ કમિશનર સાહેબને નોટિસ કાઢેલ છે અને ખુલાસો માંગેલ છે। હોળી પર્વના આગમન પૂર્વે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી આજે શહેર પોલીસ તંત્ર દ્વારા મંગળ બજાર વિસ્તારમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું। પોલીસ ચેકિંગના પગલે લોકોમાં કુતૂહલ સર્જાયું હતું। હોળી પર્વના 5 દિવસ પૂર્વે શહેર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાતા પોલીસની સતર્કતાને સ્થાનિક રહીશોએ બિરદાવી હતી। કિશનવાડી પોલીસની આબરૂનું વસ્ત્રાહરણ કરતી તસ્કર રોડકી ગત રાત્રે કિશનવાડી પોલીસની હદમાં લાખોની કિંમતની ચોરી કરી પલાયન થઈ ગઈ હતી। પ્રાપ્ત વિગતો અનુસાર ન્યૂ વીઆઈપી રોડ પર આવેલી પૂજા પાઠ સોસાયટીમાં રહેતા મનસુખભાઈ ત્રિવેદી તેમના પરિવાર સાથે ડભોઈ ગયા હતા। દરમિયાન તેમના બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરોએ સોનાનો સેટ, ચાંદીના સિક્કા, એટીએમ કાર્ડ તથા રોકડા રૂપિયા 8,000 મળીને કુલ રૂપિયા 80,000ની મતાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। બીજા બનાવમાં સુપર બેકરી સામે આવેલા રાધા પાર્ક ફ્લેટના બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરોએ પીટી પલંગમાં મૂકેલા સોના ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। ઉક્ત બંને ચોરીમાં પોલીસે અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો નોંધીને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। ડભોઈ ખાતે રહેતો પરિવાર આજે પલાસવાડા મંદિર ખાતે દર્શનાર્થે વેગનાર ગાડીમાં નીકળ્યા હતા। દરમિયાન માર્ગમાં પૂર ઝડપે પસાર થતા ડમ્પરના ચાલકે વેગનારને ટક્કર મારતા ડ્રાઈવર સહિત 5 જણાને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા। અકસ્માતમાં વેગનારનો ખુરદો બોલી ગયો હતો। આ અકસ્માતના પગલે માર્ગમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। વડોદરા શહેર ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમન અંગે કડક વલણ દાખવવાનો પ્રારંભ કર્યો છે, ત્યારે આજે 3જા દિવસે પણ ટ્રાફિક શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચાલકોને ટ્રાફિક નિયમન ભંગ માટે દંડ ફટકારાયો હતો। ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે, જેમાં કોઈ પણ ચરમબંધીની શરમ રાખ્યા વિના દંડ ફટકારવાના પગલે લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ કેળવવા તેવા અણસાર જણાઈ રહ્યા છે। હોળી પર્વના આગમન પૂર્વે હૂંફ ચેરિટેબલ ટ્રસ્ટ અને મહારાણી કન્યા શાળાની ધોરણ 9ની વિદ્યાર્થિનીઓએ નિઝામપુરા સ્થિત વાનસ્પ્રથ આશ્રમ ખાતે તરછોડી દેવાયેલા વૃદ્ધો જોડે તિલક હોળી રમી ખજૂર વહેંચીને હોળીની ઉજવણી કરી હતી। પોતાના પુત્રો અને પુત્રીઓ દ્વારા તરછોડી દેવાયેલા વૃદ્ધજનો આજે તિલક હોળી રમતા પોતાના જીવનના દુઃખ દર્દ વિસરી ગયા હોય તેવું જણાતું હતું। શહેરમાં હૂંફ ચેરિટેબલ ટ્રસ્ટ જેવી સંસ્થાઓ દ્વારા શાળાની વિદ્યાર્થીનીઓમાં સેવા અંગે સ્ફૂર્ણા જગાવવાનો આ અભિગમ સ્વીકાર્ય છે।
વડોદરા મહાનગર સેવા સદનની સ્થાયી સમિતિની બેઠકમાં કેટલાક મહત્વના કામોને બહાલી આપવામાં આવી હોવાનું સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર વિજય શાહે જણાવ્યું હતું, જેમાં ઉત્તર ઝોનમાં સમાસાવલી રોડ પર સેન્ટ્રલ સ્ટ્રીટ લાઇટ અને સર સયાજીનગર ગૃહમાં મેન્ટેનન્સ માટે પ્રાઇવેટ પાર્ટીને ઇજારો આપવામાં આવ્યો છે, જેના મારફતે સર સયાજી ગૃહ સ્વચ્છતા જળવાશે અને ડ્રેનેજના કામોમાં રૂપિયા 35 લાખના વધારા બાબતે તેમને ડ્રેનેજના વિવિધ કામોમાં સ્થળ અને સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ સ્થાયી સમિતિ દ્વારા મંજૂરી અપાશે. આ ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવીની સમગ્ર ટીમને રજા આપશે. નમસ્કાર.